મિત્રો મજામાં મિત્રો યસ આજની જે વાર્તા છે એ છે લોર્ડ બ્યોર્ડ ને ગરીબ તમે કહેશો સર આવી વાર્તા હા છે ને લોર્ડ બ્યોર્ડ ને ગરીબ તો લ્યો લોર્ડ એટલે શું બ્યોર્ડ એટલે શું અને ગરીબ એટલે શું તો આ તો વાર્તા જો જાણીએ તો જ ખબર પડે તો મિત્રો કોઈ ટેન્શન નથી તમને એ કયા સુંદર મજાની રેખા દેખાઈ રહી હશે બરાબર છે તો એનું નામ આપણે રાખી દીધું ગરીબી રેખા ઓકે અને લોર્ડ એટલે તો ખબર છે ભગવાન તો યસ લોર્ડ છે ભગવાનનું મંદિર છે આ બ્યોર્ડ છે ને એ બારગામથી મતલબ કે ફોરેનથી આવેલી કોઈક વ્યક્તિ છે અને હા તમે જુઓ આ ગરીબી રેખા છે ને એની આ સાઈડ યસ જે ગરીબ લોકો છે એ યસ દાન માટે થઈ બેઠા છે પણ તમે જુઓ કે આ રેખાની નીચે છે હે ને ગરીબી રેખાની નીચે છે તો મિત્રો વાત એટલી જ છે કે આ બ્યોર્ડ નામની વ્યક્તિ જ્યારે મંદિરના દર્શને આવે છે ત્યારે એને ખ્યાલ નથી રહેતો પાછળ એક યસ 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 એક ડોગ એક કૂતરું એ હૂ કરી દે છે મિત્રો હુ બોલે છે ને અને સે જ ખાલી પગ છે એની અંદર થોડું કામ જેને કે લાગ્યું કે બટકું ભયર્યું પણ ત્યારે ને ત્યારે જે અહીંયા બેઠા હતા એ એણે તરતને તરત કીધું કે હે લોર્ડ ને કાંઈ ન થાવું જોઈએ એટલે તરત જોયું કે આ કોણ બોલ્યું એવો ભાવ કે લોડ છે એ બ્યોર્ડનું સારું કરે આ જે ભાવ હતો ને એ બ્યોર્ડને બહુ ગમ્યો એટલે કૂતરું તો હું કરીને રહી પણ લોડ છે ને એ તરત ને તરત એમની પાસે આવ્યો અને યસ મિત્રો તમે તરત કહેશો કે યસ એ ઓરા આવ્યા તો સૌ પ્રથમ કોણ તો કે ભાઈ આ બ્યોડ છે ને એ આ વ્યક્તિ પાસે ઓરા આવે છે અને એ ઓરા આવી અને કંઈક ને કંઈક દાન આપે છે પણ મિત્રો વાત એટલી જ છે કે જે વાર્તા છે એ તો લોર્ડ બ્યોર્ડ અને ગરીબ આવી જ છે મિત્રો થયું છે એવું કે આ જે બ્યોર્ડ છે એ ગયા તો ખરા બાજુમાં ઓરે ગયા પણ બ્યોર્ડ ઓરે ગયા ને ત્યારે એની સાથે એક ભારતીય પણ વ્યક્તિ હતી તો એમની પાસે પૈસા હતા એમની પાસે તો બધા પાઉન્ડ ને એવું બધું હતું તો એને એમ થયું કે આઠાના આપી દઈ તો વળી એમ થયું કે આનાની બદલે આના આપી દઈ આના એટલે આઠાના એટલે પચાસ પૈસા અને સોળાના એટલે એક રૂપિયો પણ ના એક આ વ્યક્તિએ થોડુંક એવું કીધું કે જો તમારે મને આપવું હોય તો બહુ જરૂરિયાત છે અને તમે મને એક કામ કરો એક હજાર પૈસા આપો તમે કહેશો જો એક રૂપિયો એટલે સો પૈસા એક હજાર પૈસા આપો કારણ કે હું શેરમાં રહું છું મારે કુટુંબની જવાબદારી વધારે છે સે જે પૂછ્યું કે ભાઈ આઠાના એ નહીં સોળાના નહીં તમે એક હજાર પૈસા કેમ માંગો છો તો કીધું ભાઈ અમારે પાંચ જણાનું કુટુંબ છે તો ઇટ્સ ઓકે ફરીથી મિત્રો વાર્તાની અંદર દરેક વસ્તુ મહત્વની તો છે તમે જાણો જ છો કે ગરીબી જે રેખા છે એની આ સાઈડ બધા લોકો વ્યાપક રીતે યસ અને એકદમ દારૂણ પરિસ્થિતિ છે કારણ કે એમની પાસે આર્થિક પ્રોબ્લેમ છે કારણ કે એ ગરીબી રેખાની નીચે છે તો મિત્રો એ લોકો ખાલી એમ કે બાપા લાવો એટલે જે કંઈ આપો એ તમે લઈ લો છો તો આવી એક પરિસ્થિતિ છે તો યસ બ્યોર્ડ છે એ ઓરે જઈ અને કંઈક આપવા માગે છે તેમની સાથે છે એ આઠાના અથવા સોળાના આપવાની વાત કરે છે પણ એ કહે છે કે નહીં મને એક હજાર પૈસા આપો હું શહેરનો છું અમારે પાંચ જણાનું કુટુંબ છે તમે કહેશો સર આમાં કંઈક બહુ કંઈ સમજાતું નથી પણ મિત્રો તમને સમજાઈ ચૂકશે જે લોકોએ વાંચી લીધું છે ને એને સમજાઈ ચૂક્યું છે કે સર આ જે છે ને એ તો ધોરણ દસના પાઠ્યપુસ્તકની અંદર જે સમાજ શાસ્ત્ર છે સમાજ સામાજિક વિજ્ઞાન છે એમાં આર્થિક સમસ્યાઓ અને યસ પડકારો જેમાં ગરીબી અને રોજગારીની વાત છે તો બિલકુલ સાચું છે અને તમારી અનુસંધાન પણ સાચું છે અને તમને બધું યાદ પણ રહી ગયું છે મિત્રો તમને શું યાદ રહી ગયું છે જોવું છે ને તો યસ તમે કહેશો સર અમને આ વાર્તા યાદ રહી ગઈ છે અહીંયા ડોગ છે એ હૂ બોયલો છે એ પણ યાદ છે અને લોર્ડ એટલે ભગવાનના મંદિરની વાત છે બિયોર્ડ છે એ શું નથી ખબર કાંઈ વાંધો નહીં હમણાં ખબર પડી જશે પણ મિત્રો અહીંયા તમે જોયું કે યસ જે બધા બેઠા છે એ રેખાની નીચે બેઠા છે અને યસ બાપા લાવો તમે કહે સર આમાં અમને ખબર પડી ગઈ તમે ઓલું શોર્ટકટ બીપીએલ બોલો છો અને બાપા લાવો પણ બીપીએલ તો બિલકુલ મિત્રો અંગ્રેજીમાં બિલો પોવર્ટી લાઇન એવું કહે પોવર્ટી એટલે ગરીબી લાઈન એટલે રેખા તો બિલો એટલે એને નીચે તો જ્યારે બીપીએલ શબ્દ આવે એક્સુટી આવું નથી બોલતા પણ બીપીએલ શબ્દ યાદ રાખવા માટે તો તમને યાદ છે બીજી વાત એ પણ છે કે ગરીબી રેખા ન ટપે મતલબ આ બાજુ નથી એટલે નીચે જ છે તો એક આ ગુણ છે ગુણ એટલે આમ શું કહેવાય છે ગુણાત્મક વાત છે ગરીબી છે ને એનું અનુસંધાન ગુણાત્મક સાથે છે તો ફરીથી બીપીએલ અને ગુણાત્મક ત્રીજી વાત એ પણ આવી કે વ્યાપક છે ને દારૂણ છે એક્ઝેક્ટલી આ ગરીબી છે ને એકદમ વ્યાપક પણ છે અને દારૂણ પણ છે તો આમ ગરીબી બે પ્રકારની કહી શકાય વ્યાપક અને દારૂણ અને સૌ પ્રથમ આ ગરીબી રેખા વિશે બ્યોર્ડ ઓરે તમે સર યાદ આવી ગયો ને કે બ્યોર્ડ છે ઓરે જઈને એવું કંઈક દેવા જતા હતા ઓરે એટલે નજીક તો બ્યોર્ડ ઓરે તો આ પણ તમને નામ યાદ રહી ગયું અને બીજું હુનું અનુસંધાન યસ તો તમને કે તરત સાચું છે હુ એટલે ડબલ્યુ એચ ડબલ્યુ એચ ઓ જે છે એના એ અધ્યક્ષ હે આ જે હતી ને એ નિયામક હતા કોણ બ્યોર્ડ ઓરે અને એમણે જે આ ગરીબી રેખા છે એના વિશે વાત કરી તો આ બ્યોર્ડ ઓરે હે ને અને એ હું તો આ પણ તમને યાદ રહી ગયું છે તો લોર્ડ બ્યોર્ડ નું સૌનું સારું કરે એ અનુસંધાન અને બીજું પણ તમને ખબર પડી ગઈ કે સર આઠ આના ને સોળ આના તો બિલકુલ સાચું છે મિત્રો કે જ્યારે કોઈ પણ ગરીબી રેખા નીચે છે તો સરકાર છે એ આખે આખો એનો જે સર્વે કરતા હોય એમાં એક એક રકમ નક્કી કરી કે ભાઈ જે ગરીબ કોને કહેવાય તો માથા દીઠાવક એટલે કે એક વ્યક્તિની જો આઠસો ને સોળ રૂપિયા આવક હોય અને એ ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એ ગરીબી રેખા નીચે છે અને જો શહેરમાં રહેતા હોય તો એ એક હજાર રૂપિયા અહીં ભલે પૈસા લખ્યા પણ એક હજાર રૂપિયા તો તમારે બે યાદ રાખવું પડશે દીઠ આવક ગરીબી રેખા માટેની કઈ તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં આઠસો સોળ રૂપિયા શહેરમાં થોડો ખર્ચો વધારે થતો હોય એટલે કે એક હજાર રૂપિયા બીજી વસ્તુ એમ બોલ્યા હતા કે અમે શહેરમાં છે ને પાંચ જણા કુટુંબમાં છે તો મિત્રો એમાં એવું છે કે ભારતની અંદર આપણે ગરીબી રેખા નક્કી કરવી હોય તો બે રીત છે એક કુટુંબની જે આવક હોય જે ખર્ચના આધારે અને વ્યક્તિ કુટુંબની જે છે કુલ આવક છે કુલ આવક એટલે શું થાય કે કુટુંબની અંદર પાંચ જણા છે એની ટોટલ આવક તો આ બંનેનું અનુસંધાન છે ફરીથી ગરીબી રેખા નક્કી કરવા માટે બે વસ્તુ થઈ શકે એક આવકની વાત કરવી પડે અને બીજી ખર્ચની વાત કરવી પડે અને કુટુંબ શબ્દ જયારે વાપરશું ત્યારે આપણે ખબર જ હશે કે પાંચ જણાનું કુટુંબ એવું અનુસંધાન તો ભારતની અંદર જે ગરીબી રેખા છે એમાં નીચે કોણ છે ગરીબી રેખાની તો એની બે જ રીત છે કે એક તો કુટુંબ દ્વારા જે કંઈ તમે ખર્ચ કરો છો કોઈ વસ્તુ લ્યો છો કોઈ સેવા માટે મતલબ સેવા એટલે કોઈ પણ સેવા તમે તમે પરિવહન સેવા હોય કે બેંકિંગ સેવા હોય કે કંઈ પણ સેવા હોય તો એની અંદર તમે જે ખર્ચ કરો છો એ અને બીજી રીતે કે કુટુંબ દ્વારા જે કુલ આવક હોય તો એ પણ યાદ રહી કુટુંબ એટલે પાંચ જણા ઇટ ઓકે મિત્રો તમને હવે સાવ ક્લિયર હા બીપીએલ શબ્દ એટલે બિલો પોવર્ટી લાઇન જે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું ટૂંકું નામ છે બરાબર નિરપેક્ષ અને સાપેક્ષ આ ગરીબી છે ને સાપેક્ષ અને નિરપેક્ષ તમે કીધું છો સર એ કેવી રીતે સિમ્પલ એમને આપણે વિચારી શકીએ તો નિરપેક્ષ હવે તમે વિચાર કરો કોક દેશ એવો છે કે જ્યાં આખા જેટલા લોકો રહીએ છીએ સોસાયટીને બધા પાસે કાર છે અને એક પાસે સાયકલ છે તો એ સાપેક્ષ ગરીબી કહેવાશે કારણ કે એ ગરીબ ગણાય ભલે બીજા બધા પાસે બંગલોય હશે એની પાસે પણ સાયકલ છે ધેટ મીન્સ એ સાપેક્ષ ગરીબી છે એટલે બંગલો એટલો બધો સારો નહીં હોય કારણ કે તો તો નહીં તો એ કાર રાખી શકે પણ એ જે જે વિસ્તારમાં જે રીતે રહીએ છે ત્યાં એ સાપેક્ષ ગરીબી ગણાશે તો મિત્રો બે આપણે ગરીબીના એ રીતે પણ પ્રકાર કે નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી ફરીથી હુના જે અધ્યક્ષ છે જેને ગરીબી રેખાનો ખ્યાલ આપ્યો સૌથી પહેલાં એ છે બ્યોર્ડ ઓરે હવે એવું પૂછે મિત્રો તમે કહેશો કે સર પેલી આઠ આના અને સોળ આના બિલકુલ સાચું છે કારણ કે આઠ આના અને સોળ આના એટલે કે આઠસો સોળ રૂપિયા માથા દીઠ જે ખર્ચ થાય વપરાશી ખર્ચ મહિનાનો એ છે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરની વાત હોય તો યસ માથા દીઠ એક હજાર રૂપિયા અને બીજી વાત કે કુટુંબની વાત હોય તો કુટુંબ દીઠ એટલે તમે તરત કહેશો સર પાંચ ગણા એટલે આઠસો સોળના પાંચ ગણા ચાર હજાર એસી અને હજારના એટલે આ તો આપણે યાદ જ નથી રાખતા આપણે તો આ બે યાદ રાખી લીધું છે તો ગ્રામ્ય અને શહેર તો આખી વાત આયોજન પંચ એટલે કે આયોજન કર્યું ભારતની અંદર આયોજન પંચ છે કે ભાઈ આપણે એક એક જણાને લેવાના કે એક બે જણાને લેવાના તો તમે એમ કીધું કે એક એક જણા એક એક બે જણા એટલે કે તમને બે હજાર અગિયાર અને બે હજાર બાર તો એ સમયની આ વાત છે કે આયોજન પંચ દ્વારા એક આ નક્કી થયું કે ભાઈ વપરાશી ખર્ચ છે એ માસિક છે એ કેટલો હોવો જોઈએ તો યસ એ નક્કી કર્યું કે જો ગ્રામ્ય વિસ્તારો હોય તો આઠસો સોળ કુટુંબ દીઠ ચાર હજાર એસી જો શહેરી વિસ્તારો હોય તો હજાર અને કુટુંબ દીઠ પાંચ હજાર તો આટલો વપરાશી ખર્ચ હોય તો એ ગરીબી રેખાની છે મિત્રો તમને એ પણ ખબર છે કે વ્યાપક ગરીબી હે અથવા તો કે દારૂણ ગરીબી એ જે એ જે છે ને ખ્યાલ છે એ કેવો ખ્યાલ છે કે સમાજની એવી પરિસ્થિતિ હોય એવી સ્થિતિ હોય કે એની અંદર જે સમાજ જીવે છે એ એ લોકો જે ન્યૂનતમ જરૂરિયાતો કહી શકાય બરાબર રહેઠાણ જે કંઈ ઓન જે મળે છે એ બધું એનાથી પણ વંચિત રહેતા હોય એટલે ન્યૂનતમ જરૂરિયાતથી પણ વંચિત રહે તો એ જે જીવન ગુજારતો હોય તો એ જે સમાજ છે એ વ્યાપક ગરીબીમાં જીવે છે અથવા તો દારૂણ ગરીબીમાં છે એમ કહેવાય કોઈ એવું કહેશે કે સર આજે કહી છે કે ન્યૂનતમ જરૂરિયાત એટલે આમ જોઈએ તો મિત્રો રોટી કપડાં ઓર મકાન આ ત્રણ વસ્તુ એને તો જમવાનું પણ જોઈએ કપડાં પણ જોઈએ અને યસ મકાન તો એ તમે જાણો છો કે જમવામાં ખાલી અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં આ બધી જે બધી પ્રાથમિક જરૂરિયાતો છે હે ને કપડાં રોટી કપડાં મકાન અને યસ મકાનમાં પણ તમે જોવો છો કે ગંદા અને સ્લમ્સ એરિયામાં એ આ ગરીબીને લીધે રહેવું પડતું હોય છે તો મિત્રો તમને બધી હવે ખબર છે મિત્રો એક બીજી વાત એ પણ કહેવાય કે તમે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી એ રીતે પણ જરા જોઈ શકો છો મિત્રો નિરપેક્ષ ગરીબીમાં એવું કહી શકાય કે પ્રાથમિક જરૂરિયાતો પણ લઘુત્તમ બજાર ભાવે ખરીદવા પણ અસમર્થ હોય મિત્રો કે સાવ ઓછા ભાવની હોય અને પ્રાથમિક જરૂરિયાતો હોય એ પણ એ ખરીદવી નથી શકતા અને સાપેક્ષ ગરીબીમાં ગરીબીની અંદર શું થાય તો મિત્રો એ પણ ખબર છે કે જુદી જુદી આવક ધરાવતા જે વર્ગો છે એમાં કોઈ એક જૂથ છે એ બીજા જૂથ સાથે ઓછી આવક ધરાવતા હોય અને એવું પણ પૂછાય મિત્રો કે આ ખ્યાલ કયા દેશોમાં વધારો હોય છે તો સાપેક્ષ ગરીબી છે ને એ મિત્રો વિકસિત દેશોમાં આ જોવા મળે છે તો સાપેક્ષ ગરીબી વિકસિત દેશોમાં જોવા મળશે એના આધારે પણ એક પ્રશ્ન આવી શકે છે તો એની આ પણ હવે તમે જાણો છો તો હવે કદાચ ટૂંક પૂછે તો પણ તમને આવડે કારણ કે આ આર્થિક સમસ્યાઓ છે એ પડકારો છે દરેક દેશ માટે આવા પડકારો હોય છે ગરીબી એક મોટો પડકાર છે ગરીબી નહીં અનુસંધાને બેરોજગાર પણ યસ કારણ કે રોજગારી ન હોય એટલે ગરીબી વધતી જાય છે તો એ લઘુત્તમ સ્તર મતલબ કે બીપીએલ એટલે કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો બિલો પ્રોવર્ટી લાઇન એનું અનુસંધાન છે આપણે જાણીએ છીએ કે એને બેટકનું ભોજન પણ પ્રાપ્ય નથી હોતું મળે તો કેટલું બધું ગંદુને એવું મળતું હોય જેની પૌષ્ટિકતા ન હોય રેઠાણ સાવ ગંદા હોય સ્લમ વિસ્તારની અંદર રહેતા હોય જળાઈ મોકળાશ ન હોય આ બધા એમને તમે લખી શકશો ખાલી એક નજર કરશો પાઠ્યપુસ્તકમાં તો નિરક્ષરતા હોય કારણ કે એમાં ભણવાની ક્યાં વાત હોય બહુ નાની ઉંમરમાં જ બધા એને કામે લગાડી દેતા હોય તો નિરક્ષરતાનું પ્રમાણ પણ ખૂબ જોવા મળે સ્વાભાવિક છે માંદા થતા હોય એટલે આયુષ્ય દર પણ ઓછો હોય કમ્પેર ટુ અધર્સ એટલે બીજા સાથે સાપેક્ષની અંદર રોગો પણ ખૂબ હોય કારણ કે આહાર જ પ્રોપર ન મળતો અને આવા ગંદા વસવાટ હોય તો રોગો તરત આવી જાય બાળ મૃત્યુ એટલે કે કુપોષણ હોય બાળમૃત્યુ દર પણ વધારે હોય નાની ઉંમરે જ બાળકોના મૃત્યુ થઈ જતા હોય મજૂરી તો આ બધા ગરીબીના અનુસંધાને યસ આ બધી સમસ્યાઓ છે તો એની સામે આપણા પડકારો છે તો સરકાર શું કરતી હોય છે યસ રાશન કાર્ડ જે હોય છે રેશન કાર્ડ જે આપણે કહીએ કે રાશન કાર્ડ કહીએ એની અંદર એ બધું ઉલ્લેખ કરે બીપીએલ કાર્ડ કાઢી દે છે એની અંદર જાહેર વિતરણ વ્યવસ્થા તમે જાણો છો સસ્તા અનાજની દુકાનો દ્વારા એ વિતરણ કરતે ખાસ કરીને જે જીવન જરૂરી વસ્તુ છે અનાજ છે બરાબર તેલ કઠોળ બધું ખાંડ કેરોસીન મીઠું આ બધા લાભો સાવ ઓછા ભાવે એમને મળી શકે એવો પ્રયાસ થતો હોય છે આપણને હવે યાદ છે કે નિયામક કોણ બિહોર્ડ ઓરે ગરીબી રેખાનો ખ્યાલ આપેલો હું અને ફરીથી એ પણ ગરીબી રેખા પણ વ્યાપક છે ધારો કે ભારતની અંદર ગરીબી રેખા જુદી હોય આફ્રિકામાં જુદી હોય અને અમેરિકામાં પણ જુદી હોઈ શકે કારણ કે એ સમય સ્થળ અને પરિસ્થિતિ આજથી પચાસ વર્ષ પહેલાનો જે સમય છે એ પણ અનુસંધાન હોય સ્થળ પણ હોય અને સંજોગો પણ હોય બરાબર કે જે રીતે કેટલી ગતિથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો યસ એ પણ પરિસ્થિતિ છે સંજોગો છે તો એની એની હાવ જે માપન છે એ ખર્ચના અનુસંધાની થાય અને આવકના અનુસંધાને થાય ખર્ચની અંદર સામાન્ય રીતે અનાજ વસ્ત્ર રેઠાણ શિક્ષણ આરોગ્ય પીવાનું ચોખ્ખું પાણી વીજળી સેનિટેશન સુવિધા વાહન પરિવહન આ બધી વસ્તુ જે તમે સમજી શકો એવી છે બસ સમજણમાં લઈ બાકી હવે પછી હું ટેસ્ટ લેવાનો છું અને ટેસ્ટની અંદર તમને પૂરા માર્ક્સ મળવાના છે આર યુ રેડી લેટવી સી મિત્રો પહેલો જ પ્રશ્ન છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને શોર્ટ ફોર્મમાં શું કહે છે તો મિત્રો બિલકુલ 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 સાચું છે તમે તરત કહેશો સર એને બીપીએલ કહે છે બિલો પોવર્ટી લેવલ અચ્છા એ ઓકે સોરી તમને આમાં પૂછાઈ જ ગયું છે કે બીપીએલનું ફૂલ ફોર્મ તો તમને ખબર છે બિલો પોવર્ટી લાઇન બરાબર લેવલ નહીં સોરી લાઇન લાઈન એટલે આપણે પેલી રેખા દોરી હતી ને તો લાઇન તો એકદમ ખ્યાલ છે અને એવું પછી ગરીબી એ કેવો ખ્યાલ છે તો ફરીથી મેં વાત કરી ગુણ તો યસ એનો જવાબ આવશે ગુણાત્મક ગુણાત્મક એ ખ્યાલ છે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે અચ્છા એવું પૂછે કે અન્ન વસ્ત્ર રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સેવાઓથી વંચિત રહેતો જે સમાજ છે એની સ્થિતિને કેવી ગરીબી કહેવાય છે તો મિત્રો આ બધી વસ્તુથી જ્યારે વંચિત હોય છે ત્યારે એને વ્યાપક અને દારૂ બરાબર વ્યાપક ગરીબી અથવા તો દારૂ ગુણબી એટલે બંને કહી શકાય એટલે આપેલ બને આ જે વિકલ્પ છે એ આવશે અને એવું પણ પૂછે કે ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ આપેલો તો મિત્રો એ પણ તમને ખબર જ છે કે એ જે નામ છે એ તમને ખબર છે બ્યોર્ડ ઓરે બિલકુલ સાચું છે બ્યોર્ડ ઓરે અને તમને કદાચ એમ પૂછી લઈએ કે બ્યોર્ડ ઓરે છે એ કઈ સંસ્થાના નિયામક હતા તો તમને ખબર જ છે ડબલ્યુ એચ ઓ બરાબર તો ડબલ્યુ એચ ઓ તો હું વિશે તમે એકદમ ક્લિયર છો મિત્રો મેં પૂછ્યું નથી પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું પણ મતલબ ડબલ્યુ એચનું ફૂલ ફોર્મ પૂછાય તો પણ તમને આવડે તો એ જાણીતું છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ જાણવા કેટલી રીતો છે તો મિત્રો એના માટે મેં વાત કરી એમ બે રીત છે અને એ તમે જાણો છો નેક્સ્ટ છે કે ગરીબીના માપન માટે ભારતમાં કુટુંબ એટલે કેટલી સભ્ય સંખ્યા નિર્ધારિત છે તો એ પણ તમને ખબર છે કે એમાં પાંચ છે બરાબર ને એ પણ પાંચ છે પેલા શહેરવાળા ભાઈ પણ બોલ્યા હતા અને હા એમ કીધું કે ગરીબી માપન માટે કુટુંબની કઈ બાબતો જોવામાં આવે છે તો જે મેં વાત કરીને માપન માટેની બે રીત તો બે ઈ કે પહેલું કે વસ્તુ કે સેવા માટે જે ખર્ચ કરે છે એ ખર્ચ અને બીજું કે એ આવક કેટલી છે બરાબર તો આ બે વસ્તુ એટલે કે આપેલ બને છે એનો જવાબ આવશે તો બિલકુલ સાચું છે અને એમ પણ પૂછે કે સમાજના લોકો પ્રાથમિક જરૂરિયાતો પણ લઘુત્તમ બજાર ભાવે મેળવવા અસમર્થ છે ફરીથી પ્રાથમિક જરૂરિયાતો અને લઘુત્તમ બજાર ભાવ છે તો પણ અસમર છે તો આ જે ગરીબી છે એને કેવી કરાય તો મિત્રો અહીંયા ખાલીને ખાલી ડાયરેક્ટ સીધી એની આર્થિક સ્થિતિના અનુસંધાન છે તો એ જે ગરીબી છે એને આપણે નિરપેક્ષ કહેશું કેવી કહેશું નિરપેક્ષ પણ તમને એમ કે જુદી જુદી આવક ધરાવતા જે વર્ગ છે એની સાથેની અન્ય જૂથની આવક કરતાં ઓછી આવક ધરાવનાર એટલે જે વર્ગ છે એમાં જ કોઈ એક વર્ગ એવો છે કે જે ઓછી આવક ધરાવે છે તો આ ગરીબી છે એનું અનુસંધાન એ વર્ગો સાથે છે એટલે એ કેવી ગણાય બિલકુલ સાચું છે સાપેક્ષ છે ફરીથી આ છે એ નિપેક્ષ છે અહીંયા તમારી સરખામણી છે છે એટલે સાપેક્ષ ત્યાર પ્રશ્ન મિત્રો એક ઉદાહરણ પણ લઈ લઈ જેથી કરીને તમને ક્લિયર થઈ જાય જો એની આવક પાંચ હજાર રૂપિયા બી ની આવક દસ હજાર રૂપિયા સી ની આવક પંદર હજાર છે હવે તમને ખબર છે કે આ ત્રણેયમાં કોણ ગરીબ તો તમે તરત કહેશો પાંચ હજાર બરાબર એટલે કે એ તો અહીંયા એમ કહે છે તો ખાલી જગ્યાને સાપેક્ષ ખાલી જગ્યા ગરીબ છે એટલે હવે સરખામણા છે ધારો કે બી ને સાપેક્ષ સી ગરીબ છે તો બી ને સાપેક્ષ સી ગરીબ છે ના સી ના તો વધારે છે ચાલો એ ને સાપેક્ષ બી ગરીબ છે તો એ ને સાપેક્ષ બી ગરીબ છે ના કારણ કે એના કરતા તો બી ની આવક વધારે છે સી ને સાપેક્ષ બી ગરીબ છે સી ને સાપેક્ષ એટલે પંદર હજારની સામે બી ની આવક કેટલી દસ હજાર હા તો સી ને સાપેક્ષ બી છે એટલે કે જવાબ શું આવશે સી અને બી બરોબર એને સી ની આવે કારણ કે એની આવક પાંચ હજાર છે અને સી ની આવક પંદર હજાર છે તો એને સાપેક્ષ સી ગરીબ નથી કારણ કે આના છે 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 અને તો તો આગળ આવું પણ પ્રશ્ન પૂછાય તમને આવડી જશે નેક્સ્ટ છે બે હજાર અગિયાર બારમાં ભારતમાં આયોજન પંચે આખું આયોજન આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશ ખર્ચ કેટલો નક્કી કર્યો તો ફરીથી ગ્રામીણ ક્ષેત્રે છે માથાડીઠ માસિક વપરાશ તમે તરત કહેશો યસ બિલકુલ સાચું છે આઠના અને સોળાના તો આઠસો સોળ રૂપિયા બિલકુલ સાચું છે હવે એમ પૂછે કે ગ્રામીણ ક્ષેત્રે કુટુંબ રીટ તો કુટુંબ એટલે તમને ખબર છે ને ગુણી નાખશો સોળ પચાસ એસી અને આઠ પચાસ ચાલીસ તો ચાલીસ એસી એટલે ચાર હજાર એસી રૂપિયા તો તેરમાં પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો છે તેર હજાર સોરી ચાર હજાર એસી અને હવે તમને એમ પૂછે કે શહેરી છે તે માથાડીટ બરાબર જે વપરાશ છે માસિક વપરાશ ખર્ચ એ કેટલો નક્કી કર્યો છે બિલકુલ સાચું છે એ છે એક હજાર રૂપિયા બિલકુલ સાચું છે અને હવે તમને સ્વાભાવિક છે કે શહેરી ક્ષેત્રે કુટુંબ નીકળ પૂછે તો પાંચ વડે ગુણી નાખશો તો બિલકુલ પાંચ હજાર તો મિત્રો કેટલા સાચા પડ્યા એ મને કોમેન્ટમાં અત્યારે લખી દો અને હા તમે કહેશો કે સર એક વલણું થઈ જાય ચોક્કસ થઈ જાય કેમ નહીં મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગરીબી રેખાની નીચે જીવતા લોકો એ આપણા માટે સમાજ માટે પણ યસ દેશ માટે પણ એક એવી પરિસ્થિતિ છે કલંક સમાન ગણી શકાય અને યસ આપણી આસપાસ બધા કોઈ ગરીબ ન રહેવા જોઈએ બધા આગળ વધવા જોઈએ અને એટલે જ વલોણામાં કે ગરીબી રેખાની પેલે પાર જરા લંબાવીએ કે ગરીબી રેખાની પેલે પાર જરા હાથને લંબાવીએ સાથ દઈને સમરસતામાં સૌને સમાવીએ યસ સાથ દઈને સમરસતામાં સૌને સમાવીએ તો મિત્રો કોઈ ગરીબ ન રહે આવો આપણે એને સાથ દઈએ હાથ દઈએ તો મિત્રો મજા આવી તો યસ તમારી કોમેન્ટની રાહ સાથે અને હા ધારો કે ટેસ્ટ હોય તો યસ પૂરેપૂરા ગુણ મેળવવા છે વિશ ઓલ ધ બેસ્ટ પણ 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 મિત્રો તમે સબસ્ક્રાઈબ તો કરી લીધું છે બેલ પણ દાબી લીધું છે પણ હમણાં હમણાં કોમેન્ટ નથી આવતી તો આજે જ લખી નાખો તમારી કોમેન્ટની રાહ સાથે આવજો